વડનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને પરેશાની. કોરોના વાયરસની આ પરિસ્થિતિમાં સતલાસના તાલુકાના 6 તેમજ ખેરાલુ તાલુકાના 1 કેસ પોઝિટિવ જાહેર થયેલ હતા, જેમાં 2 પત્રકારો કે જે કોરોના વાયરસ કે તેઓએ સામે ચાલીને જાતે કોરોનાના રિપોર્ટ કરાવ્યા હતા અને તેઓ જાતે જ વડનગર સિવિલ ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ જ છે, પરંતુ મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સરકારની ગાઈડલાઈન પ્રમાણે અહીંયા લીંબુ પાણી, ગરમ પાણી, આયુર્વેદિક ઉકાળો અને બાળકોને દૂધ જેવી કોઈ જ વસ્તુ આપવામાં આવતી નથી. તો સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે રીતે કોરોના દર્દીને સારવાર આપવાની હોય છે તે રીતે સારવાર અપાતી ન હોય દર્દીઓ આવી ખરાબ પરિસ્થિતિમાં ક્યાં જાય? માટે માનનીય સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મહેસાણા જિલ્લાના આરોગ્ય અધિકાર તુષાર સોનીની લાલિયાવાડી દૂર કરે તેવી દર્દીઓની માંગણી છે. આ જિલ્લા આરોગ્ય અધિકારના પાપે મહેસાણા જિલ્લાના સતલાસના તાલુકા ધરોઈ ખાતે પહેલો કેસ પોઝિટિવ આવ્યો હતો. નમસ્તે સર, મેં પહેલી તારીખે રિપોર્ટ કરાવેલો કે મારો કોરોના પોઝિટિવ આવેલો છે. મારું નામ છે મિત્તલબા રાઠોડ. મને વડનગર સિવિલમાં દાખલ છું હું, પણ અહીંયા અમને કોઈ પણ પ્રકારની સગવડ મળતી નથી. મારી જોડે આ 3 વર્ષનો બાબો છે, એના માટે પણ કઈ અહીંયા સગવડ નથી. એને ના દૂધ કશી સગવડ નથી, પૂરતી ચા બી આવતી નથી. અહીંયા પાણી રાતનું ખલાસ થઈ ગયેલું છે, તો પાણી બી અહીંયા કોઈ સગવડ નથી. એટલે મહેરબાની કરીને એક વિનંતી કરું છું તમને કે અહીંયા અમને પૂરતી સગવડ આપો. મારું નામ શર્મા ગંજીભી વિદ્યાર્થી 32 હું અહીં 3 દિવસથી દાખલ થયો, પણ મૂળ દવા બવા થોડી આપી છે. બાકી ગરમ પાણીનો ઉકાળો એવું કંઈ મળતું નહીં. ગરમ પાણી છે, થોડું ઉકાળું મળે તો શાંતિ રહે.